બટી આવ્યો ના પપ્પા, મારું ભૂત આવ્યું છે. આ તાર પેપર હતું ને બટી? હા પપ્પા, આજે મારું પેપર હતું. કેવું હતું પેપર બટી? પપ્પા, પતળું કાગળ હતું અને ધોળા કલરનું હતું. નબળા માર કહેવાનો મતલબ એમ કે પેપરમાં પ્રશ્ન ફોરા હતા કે ભારા? પપ્પા, એ તો જોયું જ નહીં. નબળો, તારું રિઝલ્ટ ક્યારે આવશે? રિઝલ્ટ? રિઝલ્ટ તો પપ્પા આજે આવી ગયું. આવી ગયું? મારો હારો, આટલો ઝડપી રિઝલ્ટ ચાનું આબો મળ્યો? અમાર વખતે તો 15 દાણા લઈ લેતી હતી. સ્કૂલો સુધરી જ લાગે છે. લે બતાય બતાય, મને તારું રિઝલ્ટ બતાય. 5 ચોક ફેલ થયો છે. પપ્પા, હું રસ્તામાં આવતો હતો ને તો અહીંયા લખેલું હતું કે કચરો અહીંયા ફેંકો, બીજે આડાવળો ફેંકવો નહીં. તો હું અહીંયા નોશીન આયરો. રમિત એમાં મોક્ષ્યા એના જીવનનું શું કરશે? મારો તો હવે જીવ ગભરાય. પણ ડોબા, તારે રિઝલ્ટ બતાવવા તો લાંબુ તું મને અહીંયા કચરા ટોપલીમાં ચો નોખવાનું હતું. એને એક વખત મોઢું તો મારો બતાવું છું, તારો બાપ ચેવો છે એમ. 5 6 તો ફેલ ઈ તો કે હવે? પપ્પા, પેલા ડોક્ટર નહીં, અહીંયા છોકરો ફેલ થઈ ગયો. તું 5 6 કે નપાસ ઈ કે ને? પપ્પા, પેલા ભેમજી કાકો નહીં, ભેમજી કાકો વૈ ઘી, અહીંયા છોકરો કેટલો હોશિયાર હતો, ઈએ ફેલ થઈ ગયો. મને ચમ, હમણાં ધોકો લઉં. તું 5 6 કે નપાસ? પપ્પા, પેલા પાસલની ગણી સરપંચ નહીં રહેતા ગોમના, ઈએ અહીંયા છોકરો ફેલ થઈ ગયો. લ્યા પણ નબળા, તને પૂછું છું, તું 5 6 ફેલ, ઈ બધા શો ફેલ થયા? તું છોક નહી તો તમે વળી ચો પ્રધાનમંત્રી છો તો હું પાસ થઈ જાઉં. મારી તો આબરૂ કાઢી હોય. અરે શું થયું, કેમ છોકરાને બોલો છો? આ નબળો વળી આ વખતે ફેલ છો છે. તારા કરેલા માથે લઈ લઈને ફટકાર્યો છે, તેને ફટવાડ્યો છે માથે ને માથે. મારે તો આબરૂ કાઢી. તું આ વખતે ફેલ થયો? મમ્મી, મને ભૂખ લાગી છે, ખાવાનું આલ ને. 2 દિવસ તને ખાવાનું નહીં મળે, બહાર જવાનું બંધ, રૂમમાં જઈને વાંચવાનું કર. પપ્પા, તમે ચારે પાકિસ્તાન ગયા હતા કે શું? જોયો નહીં હું તો. અફઘાનિસ્તાન ગયા હતા કે શું? અલ્યા ના તો પડી જોય નહીં. જો પાકિસ્તાન ને અફઘાનિસ્તાન કરી રહ્યું છે, ઘરની બહાર ક્ષેત્ર છોડી ગયો નહીં હું તો. આતંકવાદી આઈટમ ચોઈ થી ઉપાડી ને લાવી. નબળા, તારી માને તું આતંકવાદી ક્યાં છે? પપ્પા, એક પ્રશ્ન પૂછું. સોની મોની રૂમ માં જાય અને વાંચવાનું કરે? પપ્પા, ખાલી એક જ. હા બોલ. એક હાથી અને એક ચીડી, એ બે ને લગ્ન થવાના હતા. તો ચીડી વાળા ઘર વાળા લગ્ન કરવાની ના પાડી દીધી. ચમકો. કારણ કે હાથી મોટો છે અને ચીડી નેની છે, તો અહીંથી મેળ બે હે? ખોટું. એમ ના બે, ચીડીને ઘર વાળાએ હાથી જોડે લગ્ન કરવાની ના પાડી દીધી કારણ કે હાથીના દોત 12 હતા. તું કર્મજા, આ ડોબાને તું આજ ખાવા ના આલતી, નકર માર્યું હું એને. તને બેન, જો ખાવા આવ્યું છે ને તો બેન બે હાથે તોડી નો છું. અમે આજ માર ખાવાનું મન નથી પપ્પા, કોઈ વધવાની ના બને તો. મન 12 થી પાઉં ભાજી અને પકોડી લઈ આલો ને, ઘરનું માલ નહીં ખાવું. આ નબળાને તું લઈ જા, નકર હું એનું ખૂન કરી નો છું. હતો ખવડો, લઈ જા તું. અને પપ્પા, એક વાત કહું? ના ના, તું રૂમમાં જાને, હવે સોની મોની નકર મારી નો છું. ઓમેની ગળીમાં સરકસ આવ્યું છે, હેડો, એને મજા આવશે. હેડો, ખૂબ હરામી થઈ ગયો છે તું. એક તો નપાસ છો છે, તોય પાછું કહે છે કે સરકસ જોવા જાવ છે. સોનું મોનું રૂમમાં જાને વોચવાનું કરે. પપ્પા, મારે વાઘ જોવો છે, વાઘ. હેડો ને વાઘ જોવા છે હજી તારે? એક કોને છે થાપ માર્યું ને, બધી બાજુ વાઘ દેખાય તને. હર કોક તો કરવું પડશે ને.
પપ્પાને લઈ તો જવા પડશે ને, નકર માર પડશે આજ ઘરમાં. પપ્પા, મારો એક દોસ્તાર કહેતો તો કે વાઘને બે પૂંછડીયું છે. બે બે પૂંછડી વાળો વાઘ? બે પૂંછડી વાળો? હા, બે પૂંછડી વાળો વાઘ, બે પૂંછડી વાળો હેડો. મેં મારા બાપ ગુતરમાં જોયો નહી, બે પૂંછડી વાળો વાઘ આવ્યો છે. મારે જોવા તો જાવું, શું કરશું હવે? છોકરો જીદ કરે છે, લા હેડ જઈ આવું. જોવા જઈએ આપણે. હેડો હેડો, તું ગમે એમ કરીને મને મનાઈ નોખે છે. તું હવે આટલી જીદ કરે છે તો બટી હેડ સરકસ જોવા જઈએ. હેડ તમે છો હેડ્યા છો? નથી ખબર પડતી, જોવા જાઉં છું. હું શું જોવા જાઉ છો? બે પૂંછડી વાળો વાઘ. અને તું ચમ હોય છે? ઘરમાં જા, ઘરમાં તારું કામ કરી.